આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો મોરવા હડફના રામપુર ગામના કુવામાંથી ગત તારીખ 22ના રોજ મહિલાની લાશ મળી આવી હતી. તે મહિલાનું મોત કોઈ અગમ્ય કારણોસર નહીં, પરંતુ આડા સંબંધો વહેમ રાખી મહિલાના જ પતિએ મોતે ઘાટ ઉતારી કુવામાં ફેંકી દેવાઈ હોવાનો ભેદ ઉકેલી હત્યારા પતિને મોરવા હડફ પોલીસે ધરપકડ કરી છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફના રામપુર ગામે ગત તારીખ 22 સપ્ટેમ્બરના રોજ ગામમાં જ રહેતી અમૃતબહેન મુકેશભાઈ પરમારની લાશ ગર્ભાશય આવેલ કુવામાંથી મળી આવી હતી, જેને લઈને મોરવા હડફ પોલીસે પ્રથમ તો અમૃતબહેનનું કોઈ અગમ્ય કારણોસર મોત થયું હોવાની ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ શંકા કુશંકાઓ જણાઈ આવતા મોરવા હડફ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા અમૃતબહેનનું મોત કોઈ અગમ્ય કારણોસર નહીં, પરંતુ તેના પતિ મુકેશ મોહન પરમારે અમૃતબહેનના તેના ચેર સુખદેવભાઈ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી પતિ મુકેશ મોહન પરમારે અમૃતબહેનની ગળાના ભાગે દુપટ્ટા વડે ગળું દબાવી મોત નિપજાવી મોતની ઘાટ ઉતારી હતી. ત્યારબાદ હત્યારા પતિએ પુરાવાનો નાશ કરવા માટે અમૃતબહેનની લાશને પોતાના ઘર પાસે આવેલ કુવામાં ફેંકી દેવાઈ હોવાનું બહાર આવતા મોરવા હડફ પોલીસે અમૃતબહેનના પતિ મુકેશ મોહન પરમાર સામે હત્યાનો ગુનો નોંધીને હત્યારા પતિ મુકેશ પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 22 તારીખના સવારના 9 વાગ્યાના અરસામાં રામપુર કસમપુર ગામની અંદર એક સ્ત્રીની લાશ કૂવામાં હોવાનો બનાવ બનેલ, જે બાબતે અમે રૂબરૂ રામપુરમાં જઈ તપાસ કરતા લાશની કૂવામાંથી બહાર કાઢી જે લાશનું વિગતવારનું પંચનામું કરી એની બાહ્ય ઇજાના ચિહ્નો વગેરે જોઈ અમે લાશને પીએમ રૂમ ખાતે લઈ ગયેલ. ત્યાં આગળ યોગ્ય ઇન્કવેસ્ટ પંચનામું ભર્યા પછી અમને જે એના ગળામાં એક દુપટ્ટાવાળો ગળે ટૂંપો લઈને હત્યા થઈ હોવાનું જાણવા મળેલ, જે બાબતે ડૉક્ટરશ્રીના જે પીએમ રિપોર્ટના ડેથ ઓફ કોઝમાં આવેલ હોઈ શકે ગળે ટૂંપો દઈને હત્યા થઈ હોવાની શક્યતા હોવાથી અમે આરોપીના ઘરને તપાસ કરી અમને આરોપીઓને યોગ્ય તપાસ કરતાં આકરી પૂછપરછ કરી તેઓએ અમને પોતે હત્યા એના પતિએ કરી હોવાનું જણાવતા તેઓ વિરુદ્ધમાં હત્યા 302નો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે અને આરોપી અટક કરેલ છે. ઇકબાલ શેખ સાથે NS ગુજરાત ન્યૂઝ પંચમહાલ.